અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન નજીકથી સેન્ટ્રો કારમાંથી ગૌરક્ષકોએ પીછો કરી 210 કિલો માંસ ઝડપી પાડ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન નજીકથી સેન્ટ્રો કારમાંથી ગૌરક્ષકોએ પીછો કરી 210 કિલો માંસ ઝડપી એરપોર્ટ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આજે સવારે જ્યારે ગૌ સંવર્ધન ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ચંદ્રેશ જોશી અને તેના સાથી લવજીભાઈ ઇન્દિરા બ્રિજ પર ઊભા હતા ત્યારે એક સિલ્વર કલરની ગાડી ઉપર શક જતા ગાડી ઊભી રાખવાની કોશિશ કરતા ન ઊભી રહેતા પીછો કરી ગાડી ઊભી રખાવતા અને પોલીસને જાણ કરેલ હોવાથી પોલીસ પણ આવી પહોંચતા ગાડીમાં તપાસ કરતા 5 કોઠડામાં માંસનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાડીમાં રહેલ 2માંથી 1 આરોપી આસિફ શેખ ઘટના સ્થળેથી ભાગી ગયેલ જ્યારે ડ્રાઈવર આસિફ ઇમ્તિયાઝ કુરેશીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ માંસનો જથ્થો મિર્ઝાપુર લઈ જવામાં આવી રહ્યો હતો. એરપોર્ટ પોલીસે FSL બોલાવી માંસની તપાસ હાથ ધરી હતી. આ માંસનો જથ્થો આશરે 210 કિલો હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ ચંદ્રેશ કિશોરભાઈ જોશી. હું અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટમાં પ્રદેશ પ્રમુખ તરીકે સેવા બજાવું છું, સાથે અખિલભાઈ હિન્દુ મહાસભામાં પ્રદેશ સચિવ તરીકે સેવા બજાવું છું. આજે ગૌ માંસ ભરેલી કાર ઝડપાઈ છે. તમે સવા ઇન્દ્ર બીજે હું મારા મિત્ર વોચમાં ઊભા હતા, તરત ગાડી નીકળી અમે પીછો કર્યો અને આવી અસંખ્ય ગાડીઓ અમે પકડી જાવી રીતના પોલીસ એમની કાર્યવાહી કરે છે. FSLની પણ ગાડી અહીંયા આવે છે. FSLની ગાડી બી આવી ગઈ છે ચેક કરવા માટે. ગૌમાં આવી રીતના અસંખ્ય ગાડીઓ રોજ સવારે નીકળતી હોય છે અવારનવાર રોડ ઉપરથી. આવી અવા કસૈયો આવી કાર ગાડીઓ સેન્ટ્રો જેવી યુઝ કરે છે, તેથી કોઈ આમ જનતાને પબ્લિકને ખબર ના પડે. હવે શું પોલીસ શું કહી રહી છે? પોલીસ કાર્યવાહી કરી, FSLનો રિપોર્ટ જે આવે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું એવું અમને બાંયધરી આપી છે અને પોલીસ અમારી સાથે સારી કામગીરી બજાવે છે. શું ઈચ્છો છો? બસ સારો કાયદો આવો ને આવી રીતના અવારનવાર ગૌવંશ ચાલતું રહેશે અને કપાતું રહેશે. આવી રીતના કસૈયોને અમારે અવારનવાર બાદ ભીડવી પડે છે, અમારી કોઈ હુમલા થાય છે તો બી અમે આ ગૌવંશની ગાડી પાછળ પડીને ગાડી પકડીએ છીએ, અમે સેવા બજાવીએ છીએ. સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.